नमस्कार विद्यार्थी मित्रों, पीएससी शिष्यवृत्ति परीक्षा भाग नंबर 10 માં તમારું સ્વાગત છે। આજના વિડિયોમાં આપણે ગણિતની અંદર જે અલગ અલગ માપો છે એના વિશેની ચર્ચા કરીશું અને તમને અહીંયા સમજૂતી આપીશ। તો ચાલો હવે આપણે અલગ અલગ માપો જોઈએ। તો સૌથી પહેલા આપણે જોઈશું લંબાઈ। તો લંબાઈ જે છે એનો નાનામાં નાનો એકમ સેન્ટીમીટર છે અને સેન્ટીમીટર જે છે એને ટૂંકમાં આપણે સેમી કહેવાય છે। એટલે જ્યાં પણ તમને સેમી દેખાય એટલે એનું પૂરું નામ બોલવાનું તમારે સેન્ટીમીટર। હવે લંબાઈનો જે મુખ્ય એકમ છે એ છે મીટર અને લંબાઈનો મોટામાં મોટો એકમ છે કિલોમીટર। આપણે ઘણા રસ્તા ઉપર જતા હોઈએ ત્યારે આપણે 28 કિલોમીટર 30 કિલોમીટર એવું વાંચતા હોય તો સૌથી મોટો જે એકમ છે લંબાઈનો એ છે કિલોમીટર। કિલોમીટર ને ટૂંકમાં આપણે કિમી લખાય છે એટલે કે કિમી એટલે કિલોમીટર। હવે અહીંયા આપણે થોડુંક સમજી લઈએ કે કેટલા મીટર એટલે સેન્ટીમીટર। તો 1 મીટર એટલે 100 સેન્ટીમીટર। આ ખાસ યાદ રાખજો, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર। પરીક્ષામાં ખાલી જગ્યાઓ અથવા તો ઓપ્શનમાં જે આપણે જોઈએ છે એ રીતે આપેલું હોય કે 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, તો નીચે જે વિકલ્પ આપ્યા હોય ત્યારે આપણે આ જવાબ ખ્યાલ રહે। 1 કિલોમીટર એટલે 1000 મીટર। 1 કિલોમીટર એટલે 1000 મીટર, એટલે કે 1000 મીટર થાય એટલે 1 કિલોમીટર થાય। 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર, આ પણ યાદ રાખજો, 1 સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર। હવે આપણે જોઈશું વજન। પદાર્થનું વજન માપવા માટે ત્રાજવાનો ઉપયોગ થાય। આપણે કોઈ બી વસ્તુ દુકાન ઉપર લેવા જઈએ ત્યારે આપણને તોલીને આપે છે, તો એ વજન માપવા માટે આપણે ત્રાજવાનો ઉપયોગ કરીએ છીએ। હવે વજનનો નાનામાં નાનો એકમ છે ગ્રામ, વજનનો મોટામાં મોટો એકમ છે કિલોગ્રામ। 1 કિલો એટલે કેટલા ગ્રામ? તો કે 1 કિલો એટલે 1000 ગ્રામ। ધારો કે અહીંયા આપણે એક ઉદાહરણ લીધું કે 4500 ગ્રામ, તો હવે અહીંયા 4500 ગ્રામ આપણે લખ્યું તો એમાં કેટલા કિલો કેટલા ગ્રામ? તો અહીંયા જે ઉપર આપણે જોયું 1 કિલો એટલે 1000, એવી રીતના 4000 એટલે કે 4 કિલોગ્રામ અને ઉપરના જે 500 છે એ 500 ગ્રામ એમને એમ। તો પરીક્ષામાં આવું પણ પૂછાય છે 4500 ગ્રામ બરાબર ખાલી જગ્યા, ત્યારે તમને ઓપ્શનમાં જે વિકલ્પ આપ્યો ત્યારે આ વિકલ્પ પસંદ કરવાનો। હવે આપણે જોઈશું ગુંજાસ। તો પ્રવાહી પદાર્થનું જે કદ છે એ આપણે લીટરમાં મપાય છે। ગુંજાસનો સૌથી નાનામાં નાનો એકમ મિલીલીટર અને મોટામાં મોટો એકમ લીટર છે। 1 લીટર એટલે 1000 મિલીલીટર અને એ જ રીતે આપણે આગળ શીખી ગયા એ રીતે, ધારો કે 4500 મિલીલીટર હોય તેમાંથી 4 લીટર અને ઉપરનું જે છે 500 એ મિલીલીટર। હવે આપણે વાત કરીશું સમયની। તો સમય જોવા માટે આપણે ઘડિયાળનો ઉપયોગ કરીએ છે અને એની અંદર તમે 3 કાંટા જોયા હશે, તો એ જે એકમો છે સમયના એ છે સેકન્ડ, મિનિટ અને કલાક। સમયનો જે નાનામાં નાનો એકમ છે એ સેકન્ડ છે, સમયનો જે મોટામાં મોટો એકમ છે એ કલાક અને વચ્ચેનો જે એકમ છે એ મિનિટ છે। હવે 1 મિનિટ એટલે કેટલી સેકન્ડ? તો 1 મિનિટ એટલે 60 સેકન્ડ। 1 કલાક એટલે કેટલી મિનિટ? તો 1 કલાક એટલે કે 60 મિનિટ। હવે અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે કે 90 મિનિટ એટલે, તો આપણે ઉપર જોઈએ રીતે કે 1 કલાકમાં 60 મિનિટ હોય તો આપણે 90માંથી 60 મિનિટનો 1 કલાક લઈએ અને ઉપર કેટલી મિનિટ વધી? તો કે 30 મિનિટ, તો અહીંયા 1 કલાક અને 30 મિનિટ થાય। તો આ રીતે આપણને ઘણીવાર એવું પ્રશ્ન પૂછે કે 5 કલાકમાં કેટલી મિનિટ હોય, તો આપણે 60 × 5 કરીએ એટલે આપણને જવાબ મળે 300 મિનિટ। તો આ રીતે આપણે એનો જવાબ પણ શોધીને લખી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વિવિધ માપો વિશે શીખ્યા। અહીંયા જે લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી તમે અગાઉના વિડીયો પણ જોઈ શકશો। આભાર।